રાજકોટમાં દિવાળીના તહેવારોમાં કલરોનો રંગ જામ્યો છે. તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટના રંગોળીના કલરની દુનિયાભરમાં માંગણી વધુ જોવા મળી રહી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે ઇંગ્લિશ કલરની માંગણી વધી છે. છેલ્લા ઘણા સમયથી રંગોળીના કલરમાં કોઈ પણ જાતનો ભાવ વધારો જોવા મળ્યો નથી. આ વર્ષે પણ તે જ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. દિવાળીના તહેવારમાં ખાસ કરીને જે રંગોનું મહત્વ હોય છે, તમામ લોકો તેમના ઘરે દિવાળીના તહેવારો દરમિયાન જે દિવસ હોય છે તે દરમિયાન રંગોળી પૂરતા હોય છે. ત્યારે ખાસ કરીને રાજકોટમાં હવે દિવાળીના તહેવારનો રંગ જામ્યો છે. ગણતરીના દિવસો બાકી છે દિવાળીના તહેવારને, ત્યારે રાજકોટના રંગોળીના કલરની દુનિયાભરમાં માંગણી થઈ રહી છે. આપણે કામ છે જો મોટા ભાઈ, આપણે 600 ટન કલર વેચીએ છીએ, જે હોલસેલ કામ છે આપણું, અને આખા ગુજરાતમાં આપણી સપ્લાય છે. પ્લસ આપણે યુએસએ, ઓસ્ટ્રેલિયા અને ટૂંકમાં આફ્રિકામાં આપણે કલર મોકલાવી દઈએ છીએ, જે એક્સપોર્ટમાં જાય છે. અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે વેન ભરાઈ છે, એ આફ્રિકા માટે લોડિંગ થઈ રહી છે. અને ઓલ ઓવર ગુજરાતમાં નાના નાના ગામ, જેમ કે આપણે કચ્છ છે એ મોટું સેન્ટર છે, એવા આપણો કલર જાય છે. પછી આપણે રાજુલા છે, પછી આવે જામજોધપુર છે, એ બધી જગ્યાએ આપણો કલર જતો હોય છે. મોટાભાગે જામનગર જિલ્લામાં પણ આપણો એટલો કલર જાય છે, કાલાવડ જિલ્લામાં પણ આપણો એટલો કલર જાય છે.